परिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। कार्याणी गाम में भक्तराज माचा खाचरना दरबार में उत्तरायणना पवित्र पुण्य पर्व में भगवान श्रीहरि ब्रह्म भोजन करावा माटे निकल्या छे। संतो भक्तों की प्रीति छलकाई छे, प्रेम उभराई छे। गामना लोकों ने तो अचरज थयु, कलयुग ने पण अचरज थाय एवं वातावरण भगवान श्रीहरिना भक्तों में हतु। परस्पर सब हेतन माई एक एक से अति मित्राई एक एक कु करे बखाना कले जो एके आश्चर्य माना कले जो एके आश्चर्य माना। कलयुग ने पण आश्चर्य थयु, कई वात मा परस्परनी प्रीति, परस्परनी मित्रता, परस्परनी प्रशंसा, एकाबीजाना सद्गुण जोई एकाबीजाने बिरदावानी भावना, पोतानी जातने ढाके अने बीजाने उपसावे, आ संत वृत्ति छे, साधु वृत्ति छे। कोई सारू कार्य थाय पोते मां निमित्त होय छता यश बीजाने आपे, आ यशोदा वृत्ति छे। कृष्णनो जन्म देवकीने त्यां भले थाय पण कृष्णने यशोदानो खोळो खूंदवा आवुं पड़े, बीजाने यश आपवानी जे भावना छे ने आ तो भगवानने पण पराधीन बनावी दे आटली महान वृत्ति छे। केटली अद्भुत आपणे गईकाले वात सांभळी, समूह जीवनमां सारी रीते रहेवानी कळा। आजे आवो एवो ज एक विषय अत्यारना दरेक भक्तोने काम लागे, परिवारमां, कुटुंबमां, समाजमां, मंदिरमां, मंडळमां, सभामां, देशमां, राष्ट्रमां, दरेक जग्याए आ विषय अडे अडे ने अडे। कयो विषय? युनिटी इज स्ट्रेंथ। मोटा भागना माणसो एम माने मारे कोईनी जरूर नथी, तू शू मने करी लेवानो, मारे कोईनी हाड़ाबारी नथी। आ बधी वातो तमे वारंवार सांभळो छो ने, आ बधु तो मैं उभू कर्यु छे, तू वळी क्यांथी टपक्यो? बराबर, आ बधी वाणीनी पाछळ अहंकार नामनुं तत्व छे अने अहंकार माणसने छूटा पाड़े छे। अने छूटा केवी रीते पाड़े छे? बहु सरस आनो तो विडियो छे, पण हवे અત્યારે વિડીયો બતાવી શકાય એવું છે નહીં। જંગલમાં હમણાં આપણે આમાં વાત આવશે, થોડી લઈ લેશું। કોઈ પણ ગાય કે ભેંસ, ટોળામાં રહેનારું પશુ છે,
જ્યાં સુધી ટોળામાં છે ત્યાં સુધી સિંહ કે વાઘ એનો શિકાર ન કરી શકે, એટલા માટે સિંહ કે વાઘ એનો શિકાર કરવા માટે પહેલા શું કરે, એને છૂટા પાડે. છૂટા પાડેમાંથી એકાદ એકલું પડી જાય, હાવ અલાયદું પડી જાય, અને જે અલાયદું પડે એકલું પડે એની ઉપર પછી આ લોકો સમૂહમાં યુદ્ધ કરે, એને ખલાસ કરી નાખે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. ચાલો આપણે આગળ વધીએ. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. અમેરિકાના એક એક માણસ વાક્યને સારી રીતે સમજી શકે છે, જાણી શકે છે, પણ થોડા આપણે ઊંડા ઉતરવું છે. જોડનારા તત્વો ત્રણ છે અને તોડનારા તત્વો પણ ત્રણ છે, આપણા શાસ્ત્રોના મત પ્રમાણે પણ અને આપણા સંસ્કૃતના, આપણા સાહિત્યના ગ્રંથ પ્રમાણે પણ. ગઈકાલની જે વાતો આપણે સાંભળી હતી, દુનિયાની ત્રણ મોટી યુનિવર્સિટીએ આખી દુનિયાના ભૌતિક પ્રશ્નો એનું નિરાકરણ કરવા માટે આપેલા ઉકેલો, એ વાત સાંભળી હતી. બંને વાત એક જ છે, પણ એ ગઈકાલની વાત વિદેશી મહાનુભાવોના બેજ ઉપરથી આપણે લીધી હતી. આજની વાત આપણી શાસ્ત્રીય પરંપરાને આધારે આપણે જોવાની છે, એટલે બંને વાત એક જ સરખી છે, ખાલી એના શબ્દો જુદા જુદા છે. ત્રણ જોડનારા તત્વ છે, સંપ, સુહૃદભાવ અને એકતા. સંપ એટલે શું? હળીમળીને રહેવું. હળીમળીને માણસ ક્યારે રહી શકે? થોડું જતું કરવાની ભાવના હોય, થોડી ઝૂકવાની ભાવના હોય, સમજો છો ને તમે, તો જ હળીમળીને રહી શકે. હળવું અને મળવું, બોલવું સહેલું છે, બટેકાનો સ્વભાવ જો, બધામાં મળી જાય, દૂધી સાથે મળે, પરવળ સાથે મળે, બધા સાથે. હવે મારા સંતો ભીંડા સાથે ભેગો કરી દે, એને બટેકા વૃત્તિ છે. અને ઘણા કંકોડા આપણે શું કહેવાય, હા કંકોડા જેવા, કોઈની સાથે એને દૂધી સાથે મેળવાય, પરવળ સાથે મેળવાય, કોઈ સાથે, કંકોડું એકલું જ ચાલે, બોલો. ઘણા એવા હોય પાછા, માન માગતા હોય, મોટપ ઈચ્છતા હોય. સંપ એટલે હળીમળીને રહેવાની ભાવના. આ ભાવના હોય તો જ જોડીને જોડાઈ શકાય, રહી શકાય. સુહૃદ ભાવ, એકાબીજા પ્રત્યેની લાગણી, સારું હૃદય. સુષ્ઠુ હૃદયમ યસ્ય સહ સુહૃદ, સંસ્કૃત શબ્દ છે. જેના પ્રત્યે કુણી લાગણી હોય એ બંનેને એકાબીજાને સુહૃદ કહેવાય. આની વિશેષ ચર્ચા આપણે આગળ લેવાની છે. આવી કુણી લાગણી હોય તો જોડે રહી શકાય. કા એકતા, કોઈક વિષય ઉપર, કોઈક બાબત ઉપર, કોઈક મત ઉપર જો એકતા હોય તો જોડે બેસી શકાય, રહી શકાય. તમે સ્ટોરમાં પણ કામ કરો તો આવડતમાં એકતા હોય, બરાબર. આપણે મંદિરમાં એક સાથે બેસી શકીએ છીએ, ધર્મમાં એકતા છે. તમે બસમાં એક સાથે બેસો છો, જવાની એકતા છે, ડેસ્ટિનેશનની એકતા છે. એક પણ પ્રકારની એકતા ન હોય તો માણસ જોડે ઊભો પણ ન રહી શકે. હરીશભાઈ, આ ત્રણ જોડનારા તત્વો છે. હવે એની સામે ત્રણ તોડનારા તત્વ છે, હઠ, માન અને ઈર્ષ્યા. આને તમે સારી રીતે સમજો જ છો, અતિ હઠીલા આગ્રહી તત્વો સમાજને છિન્ન ભિન્ન કરી નાખે છે, કુટુંબ પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે છે. ચાલો તો આપણે આગળ વધીએ. સંપ, જોડનારા ત્રણ તત્વોને પહેલા સમજીએ, જે જરૂરી છે. સંપ એટલે શું? બે વ્યક્તિ કે કોઈ મોટા સમૂહ એની વચ્ચે ઝઘડા વિના રહેવાની અથવા વર્તવાની સ્થિતિ. બહુ સમજવા જેવી વાત છે. જ્યાં માણસ છે ત્યાં પ્રશ્ન રહેવાના, રહેવાના ને રહેવાના જ. પથ્થર છે ત્યાં પ્રશ્ન ન થાય, પણ પ્રાણી છે ત્યાં પ્રશ્ન થવાના, થવાના ને થવાના. કારણ કે અહંકાર એ ચૈતન્યનો સ્વભાવ છે, અહંકાર એ ચૈતન્યનો સ્વભાવ છે. આ ગાદીને, આ પુસ્તકને,
આ થાંભલાને ક્યારે અહંકાર નહીં થાય, કારણ કે એમાં અહમ તત્વ નથી, આત્મ તત્વ નથી, ચૈતન્ય તત્વ નથી, જળ હોવાને કારણે ક્યારે અહંકાર જન્મતો નથી. પણ જ્યાં આત્મ તત્વ છે ત્યાં અહંભાવ છે, અહંભાવ છે ત્યાં અહંકાર તત્વ ઝીરો ઉપર ક્યારેય જઈ શકતો નથી, ઇમ્પોસિબલ છે. આ કોઈક એવું તત્વ નીકળી શકે એ જુદી વસ્તુ છે, બરાબર, અપવાદ રૂપે. પણ કહેવાનું, કોઈ પ્રશ્ન ઊભો થાય છતાં એ પ્રશ્ન નિરાકરણ કરી જોડે રહેવાની ભાવના, ઝઘડા વિના રહેવાની ભાવનાની સ્થિતિ, અથવા એકાત્મતા સાધી રહેવું તે, અથવા પરસ્પર હળી મળીને રહેવું તે, અથવા સંધિ સુલેહ મેળ અને એક દિલ, સાહિત્યમાં આટલી વસ્તુ સંપ માટે બતાવવામાં આવી છે. ગુજરાતી કહેવત છે, સંપ ત્યાં જંપ. શાંતિનું મૂળ એ જ છે. એના કરતા આગળ સંસ્કૃતના ગ્રંથોનો મુખ્ય સાર છે, સંઘે શક્તિ કલૌ યુગે. કળિયુગમાં એક જ તાકાત મોટામાં મોટી હશે, કઈ? મેજોરિટી વિન્સ ધ મેચ. સંઘમાં શક્તિ હશે, સમૂહમાં શક્તિ હશે. સત્ય કે અસત્ય, સાચું કે ખોટું, ન્યાય કે અન્યાય, ધર્મ કે અધર્મ, એ કોઈ જોર નહીં ચાલે. કયું જોર ચાલશે? સંઘે શક્તિ કલૌ યુગે. એના કરતા આગળ સંસ્કૃતના ગ્રંથોમાં કેટલું સરસ લખ્યું, સંગતિ કાર્ય સાધિકા. કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય તો સમૂહની જરૂર પડશે, પડશે ને પડશે. જેની પાસે જેટલો સારો સમૂહ તે તેટલું સારું કાર્ય કરી શકશે. બોલો, વાત સાચી કે ખોટી? અને કોણ જાજો સંપ સમૂહ રાખી શકશે? જે જાજુ સહન કરી શકશે તે જાજો સંપ રાખી શકશે. નમે તે સહુને ગમે. આપણે નમવું નથી અને મોટાઈ પાછી મોટી લેવી છે. કેવી સરસ વાતો છે. સાહિત્યના બધા સૂત્રો છે, સંપ વગર ઘરના ગોળાનું પાણી પણ સુકાઈ જાય, કુસંપ તીથો ઘરના ગોળા પણ ખાલી થઈ જાય. કારણ શું? જો કુસંપ હોય તો ગોળાનું પાણી બધા પીવે ખરા, પણ એ ભરવાનું બધા ભૂલી જાય. પેલો કે હું ન ભરું, પેલો કે હું ન ભરું, તો છેલ્લે પરિણામ શું આવે? શું થાય દાદા? લગભગ આવી સ્થિતિ છે ને. એટલે કે સંપ એનો મૂળ આશય છે પરિવારની ભાવના, હળી મળીને રહેવું, આટલું સમજવા જેવું છે. થોડા આગળ વધીએ, સુહૃદ ભાવ. આ પણ જોડીને જકડીને રાખનારું તત્વ છે. સુહૃદ ભાવ એટલે શું થાય? કોઈના અપકાર સામુ જોયા વગર તેના ઉપર ઉપકાર કરવો તે સુહૃદપણું કહેવાય. જેના પ્રત્યે તમને કુણી લાગણી છે, બાપને દીકરા પ્રત્યે કુણી લાગણી છે, તો એ બાપ ક્યારે એમ નથી વિચારતો આ દીકરાએ મારા માટે શું કર્યું. હંમેશા દીકરાનું ભલું થાય, દીકરાનું સારું થાય એવું વિચારે કે ના વિચારે. કેમ? કુણી લાગણી છે એટલા માટે. કદાચ દીકરો મોટો થઈને કુપાત્ર પાકે, કુપુત્રો જાય ત ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર બની શકે, છતાં મા બાપ કુપિતા કુમાતા નથી બની શકતા. ઇતિહાસમાં તો આવી કેટલી કથાઓ છે, ક્યાં કેવી. આને સુહૃદ ભાવ કહેવાય. મારે જે સમજાવવું છે તે, સુહૃદમ સર્વભૂતાનામ, ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એમ કહે છે, સાચા સુહૃદ તો ભગવાન એક જ છે. આવી સાચી લાગણી, આવું સારું હૃદય, આવું સારું લાગણીસભર હૃદય ભગવાન એક જ રાખી શકે છે. મા બાપ રાખી શકે છે, પણ જ્યારે સામેનું પાત્ર તદ્દન કુપાત્ર થાય ત્યારે મા બાપની પણ હદ પૂરી થાય છે, એ પણ ક્યારેક ક્યારેક પછી એની લાગણી છોડી દે છે. પણ ભગવાન પાપી પુણ્યશાળી, પાત્ર કુપાત્ર, યોગ્ય અયોગ્ય બધા જીવોને પાલવે છે કે નહીં? પાલવે છે કે નહીં? શા માટે? સુહૃદય છે એટલા માટે. કેવી સરસ વાતો છે. સુહૃદ ભાવ ન હોય તો હિતની વાત પણ કડવી લાગે. શરીરનો મુખ્ય ભાગ છે હૃદય. સુષ્ઠુ હૃદયમ યસ્ય સ ઇતિ સુહૃદ. હૃદય સારું હોય તો આખું વિશ્વ પોતાનું લાગે.
સંસ્કૃત શબ્દ છે. થોડા આગળ વધીએ આપણે, ત્યાર પછીનું તત્વ છે જોડનારું એકતા. મેં કહ્યું ને એકતા બહુ જરૂરી છે આ ત્રણે તત્વને સમજવા. બોલીએ છીએ ખરા, સમ સુહૃદ ભાવ અને એકતા જો આવે ને તો આપણું ઘર ભર્યું ભર્યું થઈ જાય, આપણું હૃદય આનંદ આનંદ આનંદથી ગરકાવ થઈ જાય, આપણું જીવન ધન્ય બની જાય. આ ત્રણ તત્વ એવા છે, પણ એને સમજીએ થોડા. એકતા એટલે શું? એકતાનું મૂળ છે નિષ્ઠા. એકતા ઘણી બધી પ્રકારની હોય. ઘણીવાર સારું કામ કરવામાં એકતા ઓછી દેખાય, ખોટું કામ કરવામાં એકતા, એ પણ એકતા છે, એ પણ એકતા છે. એનું જોઈને જો ડાયા માણસો શીખી જાય. એટલા માટે એક શાસ્ત્રોમાં કોઈક જગ્યાએ વાત છે કે કળિયુગના લક્ષણમાં દુર્જનોમાં સંપ થશે અને સજ્જનોમાં કુસંપ થશે. સજ્જનો પોતાના સદગુણના અભિમાનથી છૂટા પડશે, હું સારો હું સારો હું સારો, એ સારો સારો કરવામાં બીજાને વખોડશે, બીજાને ભગવશે, અને એમ કરતા કરતા બધાનું પતન થશે. અને દુર્જનો, ભાઈ તું ગમે તેવો, ભાઈ તું ગમે તેવો, આપણો જ છે ને, હવે મિત્ર જ છે ને, ચાલશે ફાવશે ગમશે, આ ત્રણ નીતિથી ચાલે ને ભેગા મળીને. એકતાનું મૂળ છે નિષ્ઠા. કેટલી સરસ વાત છે, એક મહારાજની નિષ્ઠા, એક સદગુરુની નિષ્ઠા, આ બે વસ્તુ આવે તો જ આપણે એકાદ દિશામાં મજબૂત રીતે ચાલી શકીએ. અંગ્રેજીમાં કહેવત છે, એવરી વન હેઝ મોશન, અ ફ્યુ હેઝ પ્રોગ્રેસ. ગતિ બધા પાસે છે, પ્રગતિ બહુ ઓછા પાસે છે. ગતિશીલ બનવું એના કરતા પ્રગતિશીલ બનવું વધારે મહત્વનું છે. કીડી પણ ચાલે છે, મકોડા પણ ચાલે છે, મગર પણ ચાલે છે, કૂતરો પણ ચાલે છે. ગતિશીલ એ માણસનો સ્વભાવ નથી, પ્રગતિશીલ માણસ હોવો જોઈએ. દિશા વિનાની દોટ એ ગતિ છે. કોઈ નિશ્ચિત દિશામાં દોટ મૂકવી એનું નામ પ્રગતિ છે. એક લક્ષ્ય, એક દિશા, એક રાહ, અને જો આગળ વધે માણસ ચોક્કસ પ્રગતિ થાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં કેટલી સરસ વાત કરી, એકતાનું મૂળ ક્યાં છે. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. આનાથી મોટું એકતાનું સૂત્ર ક્યાંય જોવા નહીં મળે. કેટલી અદભુત વાત, પૂજ્યપાદ ગુરુજી કેટલી સરસ નાની વાત આપણને આપી એમણે. રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન, આદર સહુનો, આશ્રય એકનો, અનાદર કોઈનો નહીં. કેટલી આશરો એકનો. સારા માણસો પણ ઘણી વાર પેલા ધોબીના કૂતરાની જેવી સ્થિતિમાં ફરતા હોય. ધોબીનો કૂતરો વાતનો પણ નહીં, ઘાટનો પણ નહીં. ઘણા લોકો આખી જિંદગી પૂરી થાય તો નિર્ણય ન કરી શકે, આ સંત સારા કે આ સંત સારા. પેલો રાજા વાત છે ને, એને સામે નદીને ઉતરીને સામે જવું હશે. ઘણો સમય વીતી ગયો, એક સંત આવ્યા, અરે મહારાજ આપ ઊભા છો આટલા બધા સાથીઓ સાથે, શું છે, મારે નદી ઉતરવી છે. તો મહારાજ ઉતરવી છે, આપ તો રાજન છો, હુકમ કરો, હમણાં વાહન હાજર થશે, નદીને સામે કિનારે જવું જઈ શકશો. ત્યારે પેલા રાજાએ કહ્યું, હું સવારથી ઊભો છું, કેટલા જહાજ મગાવ્યા, કેટલા વાહનો આવ્યા, કેટલા વહાણ આવ્યા, દરેકમાં કંઈક ક્યાંક કલર હોય, ક્યાંક લાકડું તૂટેલું હોય, કે બેસવાની જગ્યા સારી ન હોય, શઠ બરાબર ચડાવ્યો ન હોય, ખેવટ સારો ન હોય, એક પણ પાત્ર મને સંપૂર્ણ કેમ દેખાતો નથી. ત્યારે પેલા સંતે બહુ સરસ વાત કરી, રાજન તમે આમ જો જોવા જશો ને તો એક દિવસ નહીં આખી જિંદગી પૂરી થશે ને તો એ હામે કિનારે નહીં પહોંચો. એનો રંગ ન જોવાય, એના ખેવટને ન જોવાય, એના તરાપાને ન જોવાય, એમાં કાણું છે કે નહીં આટલું જોઈ લો, કાણું નથી તો એમાં બેસી જાઓ, વહેલા કે મોડા એક વાહનમાં બેસશો ને તો પહોંચશો, બાકી આખી જિંદગી પૂરી થઈ જશે. કેવી સરસ વાત છે ને પ્રેરક, પથારી કરવામાં જ ઘણાની જિંદગી પૂરી થઈ જાય છે, નિર્ણય નથી કરી શકતા.
જાજા ભાગના માણસો આવા છે, એટલા માટે કહું છું રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન. ગુરુજી કેટલી સરસ વાત કરે, તમને જે સદગુરુમાં શ્રદ્ધા હોય પણ એ સદગુરુને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. એ સદગુરુ બોલ્યા એટલે આપણા માટે ભગવાન બોલ્યા, એ સદગુરુનું વચન એટલે આપણા માટે આપણા જીવનનું સમજો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગદર્શન. આવી રીતે જો જીવનમાં ચાલીએ ને તો એકતા ઓટોમેટિક આવે. મેં કહ્યું ને પ્રશ્ન નથી એવી કોઈ દુનિયા નથી, કોઈ જગ્યા નથી, પણ સારો સમાજ સંપીલો સમાજ એ છે પ્રશ્ન થાય ચાલો આપણે ગુરુજીને પૂછીએ, ગુરુજીએ જે નિર્ણય આપ્યો એ બંને પક્ષ માન્ય રાખે ત્યાં સંપ રહે રહે ને રહે જ. સમજો છો ને તમે, મારું તારુંની ભાવના ન હોય, હું તુંની ભાવના ન હોય, આપણે જોયું બહુવચનમાં એક વચન કેવી સરસ વાત છે, રિસ્પેક્ટ ઓલ ફોલો વન. એક નિષ્ઠા એ જ એકતાનું મૂળ છે, એક રુચિ એ જ એકતાનું મૂળ છે, એક દિશા એ જ એકતાનું મૂળ છે. પાંડવો 5 હતા, કૌરવો 100 હતા, યુદ્ધ થયું. આમ સાંભળો થોડું, પાંડવો પાસે કંઈ નહોતું, કૌરવો પાસે બધું હતું. પાંડવો પાસે કોઈ મોટા શસ્ત્રો નહોતા, સમૃદ્ધિ નહોતી, રાજ્ય નહોતું, યોદ્ધા નહોતા. કૌરવો પાસે બધું હતું, રાજ્ય હતું, સમૃદ્ધિ હતી, યોદ્ધાઓ હતા. પિતામહ ભીષ્મને કેવા કાળને મુઠ્ઠીમાં રાખી શકે આવા પિતામહ ભીષ્મને કૌરવોએ પોતાના સેનાપતિ કર્યા, ખબર છે ને? જો તમે સંસ્કૃતની ગીતા અને મહાભારત વાંચી શકો ને તો તમને એક સેકન્ડમાં જ ખબર પડી જાય કે કૌરવોનો વિનાશ થવાનો જ છે. આ બાજુ પાંડવો 5, એને પણ નક્કી કર્યું યુદ્ધ કરવું છે, પણ પહેલે જ દિવસે યુદ્ધના પહેલા જ ચરણમાં શંખ ફૂંકાયો, અર્જુન નપુંસક બની ગયો, યુદ્ધ કરવાની ના પાડી દીધી. અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો, અર્જુને પ્રતિજ્ઞા કરી, ગીતાજીનો 18મો અધ્યાય યુદ્ધની શરૂઆતની પહેલી પંક્તિ, અર્જુને પ્રતિજ્ઞા કરી, પ્રભુ બસ હવે હું મારી બુદ્ધિને તાળું માળું છું, કરીશ્ય વચનમ તવ, તમે જેમ કહેશો તેમ કરીશ, તમે કહેશો ત્યાં સુધી યુદ્ધ કરીશ. એકના વચન પ્રમાણે બધા ચાલ્યા 5 પાંડવો. પિતામહ ભીષ્મને કપટથી મારવાનું કીધું તો મારી નાખ્યા, કર્ણને શસ્ત્ર વિના મારવાનું કહ્યું તો મારી નાખ્યા, વિચાર્યા વિના કર્યું ને. સાચું ખોટું યોગ્ય અયોગ્ય એ બધી પછીની વાત, પણ કરીશ્ય વચનમ તવ, એક જ સિદ્ધાંત ઉપર પાંડવો ચાલ્યા તો વિજય વિજય અને વિજય. અને આ બાજુ પેલો દુર્યોધન સેનાપતિ બનાવ્યા પિતામહ ભીષ્મને, અને દરરોજ ટોર્ચરિંગ બાપાનું કરે, ખબર છે ને તમને, પહેલે દિવસથી શરૂ કર્યું. હા, એને પહેલે જ દિવસથી પિતામહ ભીષ્મને કેવી રીતે તડકાવે છે, પાછો સલાહ લેવા જાય કોની, શકુનિની, મામાની, બોલો. આવો ખળ, આવો દુષ્ટ, હૃદયથી સેનાપતિ એને નહોતા બનાવ્યા, હૃદયથી પોતાના અહંકારને સેનાપતિ રાખ્યો હતો, તો પરિણામ શું આવ્યું, બધાનો વિનાશ થયો. પિતામહ ભીષ્મનો વિનાશ, દ્રોણનો વિનાશ, કર્ણનો વિનાશ, શકુનિનો વિનાશ, દુશાસનનો વિનાશ, અને છેલ્લે દુર્યોધનનો પણ વિનાશ. સંપ અને કુસંપ. થોડા આપણે આગળ વધીએ. આપણા ગુરુજી ઘણીવાર પરિવાર ભાવનાની વાત કરે છે, આપણો આ લોયાધામ પરિવાર, બહુ સરસ ગુરુજીની આ વાત છે, સંપ અને પરિવાર ભાવના બંને એક જ વસ્તુ છે. ગુરુજી વારંવાર કહે છે આ આપણો પરિવાર છે, આ આપણા હરિભક્તો સાચા સગા છે, આ સંતો એ જ આપણા આત્માના સાચા સ્નેહી છે. આ ભાવના આપણા બધામાં હોવી જોઈએ. હું 2-3 વાત કરીશ. જ્યોર્જિયા મેકનમાં લાલજી ભગતના સગા મિત્ર નવીન ભગત ઇન્ડિયાથી આવવાના, લાલજી ભગતે મંદિરમાં બધાને વાત કરી, ગુરુજીને આશીર્વાદ લઈ નવીન ભગત આવ્યા. બીજા કોઈ જાણતા નથી, ઓળખતા નથી, પરિચય નથી, લાલજી ભગતના મિત્ર, આપણા મિત્ર, ભગવાનના ભક્ત, આપણા ગુરુજીના કૃપાપાત્ર ભક્ત, એટલે આપણા સ્નેહી, એમને આવતા પહેલા એમનું આખું ઘર તૈયાર કરી દીધું, યુટિલિટી બધી મૂકી દીધી,
સાધનો બધા મૂકી દીધા, ગેસ, ફ્રીજ, ફ્રીજની અંદર ગ્રોસરી ભરી દીધી. નવીન ભગત ઉતર્યા, એને જ્યારે ખબર પડી આખું ઘર તૈયાર, આવ્યા જોયું, એ હરિભગત રડતા રડતા એટલું રડ્યા છે, એવા ભાવ વિભોર થયા. એણે જે વાત કરી છે એ બોલું છું કે મારી જિંદગીમાં મારા બાપુજીએ પણ આટલી મને મદદ નથી કરી, એટલી મદદ પહેલે દિવસે હરિભક્તોએ કરી. બોલવાથી સંપ થાય છે પણ એ છિસરો હોય છે, પણ મજબૂત પગલા જ્યારે ભરવામાં આવે ને ત્યારે જે સંપ થાય છે હૃદયથી થાય છે, ઊંડો થાય છે. ભરત ભગત મોખાસણવાળા શિકાગોમાં હતા, દીકરાનું લગ્ન, અમેરિકા હોય દીકરાનું લગ્ન હોય, ઘણી બધી મૂંઝવણ થાય. આપણા યોગેશ ભગત, આપણા રાજેશ ભગત પરીખ, આ બધા ભક્તોએ જે ઉદારતાથી રજા પાડી પાડીને આખું કામ ઉપાડી લીધું, આપણા લોયાધામ શિકાગોના બધા ભક્તો, ઘનશ્યામ ભગત દાવલવાળા, ભાવેશ ભગત આકોલિયા, ગોપાલ ભગત, વેદાંત ભગત, હસમુખ ભગત, આ બધા ભક્તો એવી રીતે સંપથી કામ ઉપાડી દીધું. જ્યોર્જિયાથી આપણા હરિકૃષ્ણ ભગત, કીર્તિબા આ બધા ગયા, સાથે સાથે આપણા કંટકીના ભક્તો એ પણ ગયા. ભરતભાઈની આંખમાં આંસુ આવી ગયા. મેં ધાર્યું નહોતું, મારા સગા સંબંધી પાસે મેં આશા રાખી હતી ત્યાંથી પણ મને આટલી સફળતા ન મળી અને ન મળત. મેં ધાર્યું નહોતું એના કરતા ભક્તોએ પોતાના ઘરનો પ્રસંગ છે એના કરતા વિશેષ મહેનત કરીને આ પ્રસંગને પાર પાડ્યો. આ પરિવારની ભાવના, આપણા કોઈ પણ ભક્તના સમાચાર મળેલો જન્મદિવસ છે તો આપણે એક ફોન કરીએ, આપણા પરિવારના કોઈ પણ ભક્તનું દુઃખ છે, કંઈ બીમાર છે, કંઈ મુસીબત છે, જરૂરથી એક વાર એને યાદ કરીએ. એના માટે ભગવાનને એક માળા કરીને પ્રાર્થના કરીએ. તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય, ગુરુજીનો જાજામાં જાજો ટાઈમ, હું અમેરિકા હતો, સંજય ભગત મેકનવાળાને પૂછો તમે, જોડે ફર્યા એક મહિનો, 80% એમનો ટાઈમ, એમની એનર્જી, એમની શક્તિ કેવળ ને કેવળ હરિભક્તોના પ્રશ્નો સાંભળવામાં જાય છે. આપણને થાય આટલું બધું દુઃખ સાંભળવાનું, પણ પછી આપણને વિચાર આવે, મોટા પુરુષ એ કે એક ભક્તોના દુઃખમાં ભાગીદાર બને છે એટલે આ બધાને એમ થાય છે અમારા છે. સુખમાં ભાગીદારી કરનારા ઘણા મળે, દુઃખમાં કરનાર કોણ મળે? સંકટ સમયની સાકળ કોણ બને? સમજો છો ને તમે? આ પારિવારિક ભાવના કેટલી સરસ વાત છે. પરિવાર એટલે એકમત. પહેલા આપણે એકમત કરી દેવો પડે. મહારાજને રાજી કરવા છે, ગુરુજીને રાજી કરવા છે. એકમત થાય તો જ ધીરે ધીરે એક રૂચિ થાય, અને એક રૂચિ થાય તો જ એક સ્વભાવ થાય. પહેલા કોઈના સ્વભાવ એક સરખા થતા, સ્વભાવ તો છે ને વાંદરા જેવા જુદા જુદા જ રહેવાના, પણ એક મત થઈ જાય. શું મત? કે ગુરુજી કહે એમ કરવું છે, સંતો કહે એમ કરવું છે. વાત પૂરી? તો એક રૂચિ થાય, ધીમે ધીમે એક રૂચિ થાય તો એક સ્વભાવ થાય, એક સ્વભાવ થાય પછી એક ધર્મનિષ્ઠા થાય, અને એ જે સમુદાય થાય, આ એક દિવ્ય પરિવાર છે. આવો પરિવાર, એ જ કુટુંબ કે મંડળ કે સભા કે સંસદ કે પરિષદ કે રાષ્ટ્ર કે દેશ, એ બહુ મહાન કામ કરી શકે. થોડા આગળ જોઈએ, આપણે જોઈએ. ખરેખર આમ તો એવું છે, ઘણીવાર અહંકારમાં ડૂબેલો માણસ, એને એમ છે મારે કોઈની જરૂર નથી, મને કોઈની પડી નથી, આપણે કોઈની સાડાબારી નથી. પણ આ અહંકારવાળા માણસને ખબર નથી, પશુ અને પક્ષી પણ પરિવારમાં સમૂહમાં રહેવા જ ટેવાયેલા છે, એનું હિત એમાં જ છે. સમૂહથી જ્યારે એ છૂટા પડી જાય છે, અતિ દૂર જતા રહે છે, ત્યારે એના ઉપર એટલો બધો ભય હોય છે, અંતેનો વિનાશ થાય છે. પ્રવીણ સિંહ નામના એક વ્યક્તિ, એને ગીરના જંગલમાં 3 વર્ષ પસાર કર્યા અને એક ડોક્યુમેન્ટરી મૂવી બનાવી. મનુષ્યનું જેવું જીવન છે, પરિવાર છે, એકાબીજા પ્રત્યે લાગણી છે, આત્મીયતા છે, એવી જ લાગણી આત્મીયતા એને પ્રાણીઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં જોઈ. તમે કદાચ મારા કરતા વધારે જાણતા હશો, કારણ કે જિયોગ્રાફી ચેનલ જોતા જ હશો. પશુ અને પંખીમાં અને પ્રાણીમાં આફ્રિકાના નેશનલ પાર્કમાં મેં ગયા છીએ, ત્યાંની સત્ય ઘટના છે. એક પેલું લામા કે પ્રાણી, એક લામા નર અને માદા એક મોટા પાંજરામાં રાખેલા. નર લામા મરી જાય આઘાતમાં ને આઘાતમાં,
માદાલામાં એને પણ પ્રાણ છોડી દીધા. આવી તો એક બે ઘટના નહીં, હજારો 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 ઘટનાઓ ઘટે છે. પશુ પંખીની વાત તો સહજ છે, પણ મનુષ્ય તો એના કરતા પણ વધારે સામાજિક પ્રાણી છે. સમાજ વિના જીવી ન શકે. માછલીને પાણીની જરૂર છે કે નહીં? હા કે ના તો પાડો. માછલી કે મારે મારે વળી પાણી સાથે શું હે? પાણી એના મનમાં શું સમજે? એમ માછલી બહુ પાણી કરવા જાય તો શું થાય? પાણી એ માછલીનું જીવન છે. સમાજ વ્યવસ્થા, સમાજનું બંધન, સમાજની મર્યાદાઓ એ મનુષ્યનું વાસ્તવિક જીવન છે. સમાજની મર્યાદા તોડે છે, સમાજના બંધનને તોડે છે, સમાજથી કંઈક આગળ કરવા જાય છે એવા તમામ વ્યક્તિનું અંતે પતન પતન ને પતન જ થયું છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એટલે સમૂહ કે સમ કે સંઘ આપણે ન હોય તો કેળવવો જોઈએ, કારણ કે એ આપણું જીવન છે. એનાથી દૂર થઈશું તો આપણું જીવન જ ખતરામાં છે. સંપના ચાર પાયા છે, તમે જાણો છો. આ વાત મેં ક્યારેક કથામાં કરી છે. તમારે સંપ ડેવલપ કરવો છે તો ચાર વસ્તુ અચૂક રાખજો. એક મિલન. ઘણા લોકો આપણા ઇન્ડિયામાં ખાસ એક નાની એવી વાત થાય એટલે બોલવાનું છોડી દીધા હતા. બોલવાનું બંધ કર્યું એટલે પછી આગળ કોઈ રીતે વધી શકાય ખરું? વિજ્ઞાન તો કહે કે ઝઘડો થાય તો ઝઘડો કરી લેવો, પણ બોલવાનું ચાલુ રાખવું તો ક્યારેક સુમેળ થશે. જનક નાયક ખૂબ સારા એક ગુજરાતના લેખક, એને તો ત્યાં સુધી લખ્યું કે ઘણી બાબતમાં ઝઘડો પણ સંપને મજબૂત કરનારો બને છે. કારણ કે વરાળ નીકળી જાય બધી એટલે ઠરી જાય બે જણા ઓટોમેટિક. હારું ત્યારે લો ત્યારે. સૌથી પહેલા મિલન. હળવું મળવું, બેસવું ઉઠવું બોલવું ચાલવું, આ બધી ક્રિયા મિલનની છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે મદદ. સુખમાં દુઃખમાં જરૂર પડે ત્યારે એકાબીજાને સહાય કરે, મદદ કરે. ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળુ માયાળુ, અનેક આત્મીય પરિવારને તૈયાર કરનારા હતા. ગઢપુરમાં મહારાજ બેઠા છે, સમયો મહારાજે કર્યો છે, દેશ દેશાંતર પત્રિકાઓ મોકલી દીધી છે, અને એમાં સંઘ આવે છે. રસ્તામાં એક નાનો બાળક સંઘમાં જોડાયેલો છે ને કાંટો વાગ્યો. સંઘના માણસોને ભગવાનના દર્શનની તાલાવેલી છે, અને હોય જ. ભગવાનના દર્શન કરવાની કોને તાલાવેલી ન હોય? મહારાજને મળવાની તાલાવેલીને કારણે સંઘના માણસોએ પેલા બાળકને કાંટો વાગ્યો છે. નાનો બાળક છે, પોતાના સંઘમાં છે, છતાં કોઈએ ધ્યાન આપ્યું નહીં, બધા ઉતાવળથી નીકળી ગયા. માવા ભગતી બાળકની સાથે રહ્યા, કાંટો કાઢ્યો. લંગડાતો લંગડાતો દીકરો ચાલે. થોડી વાર એને ખંભે તેડી લીધો. સંઘ આવી ગયો, દંડવત કર્યા, ભેટ સામગ્રી મૂકી, મહારાજને પ્રાર્થના કરે, મહારાજ મહારાજ જય સ્વામિનારાયણ. એક પણની સામે શ્રીજી મહારાજે જોયું નહીં. મહારાજ બીજા બધાને પૂછે, આગામનો સંઘ આવ્યો, આગામનો સંઘ આવ્યો. પેલા બધા કેમ આવી ગયા? મહારાજ આવી ગયા, તમારી સામે બેઠા છીએ. તોય મહારાજે સામે જોયું નહીં. અને એવામાં ખંભે પેલા દીકરાને તેડી માવા ભગતને જોયા. ભગવાન સ્વામિનારાયણ ઊભા થઈ ગયા, દોડ્યા, માવા ભગતને ભેટી પડ્યા. મહારાજ બોલ્યા, હવે સંઘ પહોંચ્યો. જોયું તમે? અરે શ્રીજી મહારાજે કેવા કેવા કાર્યો કર્યા છે જો ઊંડા આપણે ઉતરીએ ને. હરિભક્તોના ઘરમાં અનાજ ખૂટી ગયું. શ્રીજી મહારાજે ગઢપુરથી ગાડાઓ ભરી ભરી અનાજ મોકલ્યું છે. અરે કચ્છમાં મહારાજ આવ્યા છે, એક હરિભક્તના ઘરે ઉતર્યા છે. સામે કોઈક માણસ, એને ઊંટ બાંધેલો, એનો માલિક બહાર ગયેલો, ઊંટને ચારો નાખવાનું ચૂકી ગયેલો. એ ઊંટને જોઈ શ્રીજી મહારાજને દયા આવી. હરિભક્તને કહ્યું કે આની સંભાળ તું લે, તારો પડોશી છે, એનું દુઃખ અંતે તારું દુઃખ છે. જોયું? આપણી પાંચ આંગળી છે, એમાં એકાદ આંગળીમાં પણ વાગે દુખે તો દુખાવો તો આખા શરીરમાં ફીલ થવાનો છે ને. વાગ્યું છે ભલે છેલ્લી આંગળીએ, પણ એની પીડા તો આખા શરીરમાં થવાની છે. એની વેદના, એની અસર આખા શરીરમાં છે. એમ સમાજમાં એકાદ માણસ પણ
નબળો પડે, દુખી થાય, હવે એ તો પડ્યો રહેવાનો, એ તો એ જ લાગનો છે. આ જે ભાવના છે એણે સમાજને ખલાસ કરી નાખ્યો. આપણાથી થાય તો કોઈ પણને મદદ કરીએ, ન થઈ શકીએ તો કઈ નહીં, આપણે લાત તો ન મારીએ, બળતાને ડામ તો ન જ દઈએ, દાજિયા ઉપર મીઠું તો ના જ નાખીએ. મોટા ભાગના માણસો આ કરે છે, વાણીથી, વર્તનથી, વ્યવહારથી આ જ ધંધો કરનારા છે. અને એને લીધે એક માણસ, બે માણસ, ત્રણ માણસને આખે આખું માળખું અંતે પડી જાય. આપણા નાના બાળકોએ શું નામ પૂજન ભગત ને કિશન ભગત જોક્સ કીધો હતો ને, કે દુનિયાભરના દેડકાઓ રિસર્ચ કરવા માટે મગાવવામાં આવ્યા. અમેરિકાના દેડકા ઉપર ઢાંકણું હતું, યુરોપના દેડકા એને તો લોક રાખેલું, અમેરિકા ઇન્ડિયાના મોટા મોટા દેડકાઓ આવેલા, આખું ટીપણું પણ ઉપરથી ખુલ્લું. પેલા લોકોએ પૂછ્યું, કેમ તમે ભાઈ આટલું મોટું ટીપણું દેડકાનું લેવા ખુલ્લું રાખ્યું? તો કે અમારા દેશમાં એક દેડકો ઉપર કૂદશે ને કૂદવા માટે તો બીજા 10 જણા ટાટિયો જાલ નીચે પાડશે, એટલે અમારે ઢાંકણાનો ખર્ચ કરવાની જરૂર. આવું છે કંઈક મિલન, ત્યાર પછી મદદ, ત્યાર પછી માફી આપવાની ભાવના. કોઈકની નાની મોટી ભૂલ થાય, ઉદાર મને એને માફી આપવાનો સ્વભાવ હોય તો સંપ મજબૂત થાય. અને ચોથો છે મહિમા. ચાર વસ્તુ આવે ને તો સમૂહ જીવન, સંપીલું જીવન, દિવ્ય જીવન, પારિવારિક જીવન અદ્ભુત બની જાય. એના કરતા આગળ એક બહુ સરસ વાત, સંપ આપણે બોલીએ છીએ પણ કોઈક ચિંતકે કેટલી સરસ વાત લખી અંગ્રેજીમાં, સંપ, SAMP, S ફોર સહન કરવું, A એટલે અનુકૂળ થવું, M એટલે મનનું ધાર્યું મૂકવું, P એટલે પરસ્પર હેત મહિમા રાખવો. આ ચાર બાબત આવી એટલે સંપાયો, સહન કરતા શીખી જાય, અનુકૂળ બનતા, એકાબીજામાં ભળતા, એકાબીજામાં મળતા, એકાબીજા આગળ જતું કરતા શીખી જાય, થોડું ઘણું પોતાનું ધાર્યું ન થાય તો ચલાવતા શીખી જાય, અને પરસ્પર હેત રાખતા શીખી જાય. પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાઈ. આ ભાવના શ્રીજી મહારાજે કેળવી. થોડા આગળ હજી આપણે આ મુદ્દાઓ લેવા છે એટલે બહુ પ્રસંગો નથી લેતા, બાકી શ્રીજી મહારાજના સમયમાં તો આ કેટલા પ્રસંગો બની ગયા છે. આટલી વસ્તુ તો આપણે યાદ રાખવી જ જોઈએ. બે પાસા છે, એક જોડનાર પાસું છે, તોડનાર પાસું છે. આજે આપણે જાજી વાત જોડનાર પાસાની જ કરીએ છીએ, કારણ કે એ મહત્વની છે સમજવા જેવી, બાકી તોડનાર તો હજારો તત્વો છે. પણ તેમ છતાં ક્યારેક ક્યારેક તોડનારી થોડી વાત લઈ લઈએ. એક, સંકુચિત માનસ હોય, બહુ છીછરી વિચારધારાના માણસો હોય ત્યાં તોડફોડ થવાની છે, ઉદાર મનના માણસો હોય ત્યાં વિકાસ સહજ થવાનો. અહંકારી સ્વભાવ હોય ત્યાં વિનાશ થવાનો, નમ્ર સ્વભાવ હોય ત્યાં વિકાસ થવાનો. રુચિ ભેદ એ ત્રીજા નંબરનો કેન્સર જેવો રોગ છે. અને એક રુચિ એ આત્મીયતાને વધારનારો મહાનમાં મહાન સદગુણ છે. પરિવારમાં રહેનારા, કુટુંબમાં રહેનારા, મંદિરમાં રહેનારા, મંડળમાં રહેનારા, એક સદગુરુના શિષ્ય થઈને રહેનારા બધા માણસોને આ બાબતો લાગુ પડે. અક્ષરધામના દરવાજા સુધી આપણે આ વાતનું ધ્યાન રાખવાનું છે. જો અહંકારી સ્વભાવ આવી ગયો, જો સંકુચિત વિચારધારા થઈ ગઈ, હું જ સાચો, મારું જ સાચું, આમ જ છે, શાસ્ત્રમાં આમ જ લખ્યું છે, ભલા માણસથી બીજું વાંચ્યું છે કઈ? બીજા પાના ખોલ્યા છે ક્યારે? તે ગઈકાલે વાત કરી હતી, કમ ખાવો, ગમ ખાવો, નમ જાવો બોલીએ છીએ. રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી દેવ કૃષ્ણદાસજી સ્વામી કેટલી સરસ વાત કરે, સૂત્ર તો હતું, અનાદિકાળથી ચાલતું હતું, કમ ખાવો. પણ કમ ખાવાથી શું થાય? શરીર સારું રહે. ગમ ખાતા શીખી જાઓ, શું થાય એનાથી? સંસાર સારો રહે. અને નમ જાઓ એટલે નમી જતા શીખી જાઓ, એનાથી શું થવાનું? તો સમાજ તંદુરસ્ત રહેશે. થોડા મહાપુરુષોના વચનો આપણે જોઈએ. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી એમ કહે છે, એક રુચિના બે હોય તો 200,000 બરોબર છે. સ્વામીની આ વાત સંપની
બાબતમાં એટલી મજબૂત કડી છે ને, એટલી મજબૂત કડી, એક રૂચિના બે હોય ને તો 2 લાખ બરોબર છે. ભારત દેશ જ્યારે ગુલામ થયો ને ત્યારે અંગ્રેજો કેટલા હતા? ગણ્યા ગાંઠા મુઠ્ઠી જેટલા. અને ભારતીયો કેટલા હતા? 35 કરોડ કરતા વધારે, 35 કરોડ કરતા વધારે ભારતીયો, અને લગભગ 3 લાખ કરતા ઓછી સંખ્યાના અંગ્રેજોએ દેશને 150 વર્ષ સુધી ગુલામ રાખ્યો. કારણ બોલો, આ લોકોમાં એક રૂચિ હતી, એક મત હતો, એકતા હતી. આ 35 કરોડ હતા પણ 36 કરોડ એના મત હતા. અત્યારનો આતંકવાદ, ISIS, હમણાં તો મને ખબર નથી, વચ્ચે મેં એમને કોઈ વાત કરી હતી 4-5 ભક્તો એટલે કહું છું, ISIS આતંકવાદીઓ એની સંખ્યા હજારોમાં હતી, 5-7 હજાર સંખ્યા જ હતી, અને સામે લાખોના સંખ્યાના દેશ આખા એને હાઈજેક કરી લીધા. લાખો માણસોની વસ્તી, લાખ હજારો માણસનું જ્યાં સૈન્ય છે એ બધું એ લોકોએ તબાહ કરી નાખેલું. કારણ શું? આ લોકોમાં એકતા હતી, સામે એકતા નહોતી. સમજો છો ને તમે? ગુણાત્યાનંદ સ્વામીની વાત, ભગવાન બુદ્ધ પણ એમનો ઉપદેશ મુખ્ય એક હતો, સંઘમ શરણમ ગચ્છામી. ભગવાન બુદ્ધની મુખ્ય ઉપદેશોની વાત માની આ એક વાત છે. સમૂહ જીવનની સાધના ભગવાન બુદ્ધે બહુ સારી કરાવી છે, બહુ સારી કરાવી છે. રવિશંકર મહારાજ એમ કહેતા, ભેગું કરીને ખાઈએ શહેર અને ભેગા મળીને ખાઈએ ગામડું. શહેર અને ગામડાનો આ તફાવત છે, એટલે કે સુખમાં ને દુઃખમાં તફાવત છે. દુઃખ થોડું હોય ને એ ભેગા કરવાનું કામ કરે, અને સુખ થોડું વધી જાય ને તો જુદા પાડવાનું કામ કરે. એટલે સુખમાં એક બહુ મોટો દુર્ગુણ છે. તમારા ઘરમાં સુખ વધે એટલે તૈયારી રાખો, દીકરો દૂર જવાનો છે, ભાઈઓ ભાઈઓ દૂર થવાના છે. દેહથી દૂર થાય ત્યાં સુધી વાંધો નથી, પણ દિલથી ને મનથી જો દૂર થયા ને, દિવાલો વચ્ચે આવી ગઈ ને, તો તમને જિંદગીભર સુખ ભેગું નહીં થવા દે. કે પછી હું કે મારે ક્યાંની જરૂર છે, આપણે કોની હાડાબારી, આ કેના બાપે ઊભું કર્યું છે, છેના બધી વાતો સાંભળો છો ને તમે દરરોજ. સુખનો સ્વભાવ છૂટા પાડવાનો છે, દુઃખનો સ્વભાવ ભેગા કરવાનો છે. રંગ અવધૂત મહારાજ તો કેટલી સરસ વાત કરતા. ઉપનિષદોનું સૂત્ર છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, બધી વાત સાચી. પણ એ બધી વાતની સાથે આ વાત જરૂર છે સમજવાની, આ વાત ન હોય તો પાયા વિનાની ઇમારતો છે. કઈ વાત? પરસ્પર દેવો ભવ. આપણને એકાબીજામાં દેવત્વની ભાવના, દિવ્ય ભાવના, ભગવદ્ બુદ્ધિ સુનિચેવ સ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ, જે ગીતાજીમાં કહ્યું ને, જ્ઞાની માણસ એને દરેકને વિશે દિવ્ય ભાવ હોય, પશુને વિશે પણ દિવ્ય ભાવ થાય, આપણને મનુષ્યમાં તો થાય. પરસ્પર દેવો ભવ, કેટલું સરસ એમણે સૂત્ર આપ્યું. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ કળિયુગ હતો, એટલે કુસંપના થોડા ઘણા દાખલા તો બની જ જાય. મહારાજે મંદિરો કર્યા, બેગાદી કરી, વડતાલ દેશ, અમદાવાદ દેશ કર્યા, એટલે ત્યારથી ડખા શરૂ થયા. વિભાજન હંમેશા વ્યવસ્થા માટે થતા હોય છે, પણ એ વિભાજનનો જો મૂળભૂત અભિપ્રાય ન સમજી શકાય તો એ વિભાજન વિનાશ પણ કરી શકે. સમજો છો ને તમે? કેટલી સરસ વાત છે. હમણાં ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી કથામાં, કે વડલો હોય ને, બરાબર, વડલો હોય એના વિભાગ થાય, વાહડાના કઈ વિભાગ થોડા થાય. વડલો એ ફૂટે, એકમાંથી બીજી શાખા, બીજીમાંથી ત્રીજી શાખા, વડલો હોય એના વિભાગ થાય, વાહડાના કઈ થોડા ફાટા થાય. એ તો સીધે સીધો જાય, ના ડાળી હોય, ના ડાળખું હોય, ના બ્રાન્ચ હોય, કશું નહીં, થડ નહીં, મૂળિયું નહીં, ઉભે ઉભો નીકળી જાય. વિકાસ અને વિનાશ એની બહુ પાતળી ભેદરેખા છે, બહુ પાતળી. જો વિવેક ચૂકાઈ જાય તો વિકાસ એ જ, ડિસ્ટ્રક્શન ઇઝ અનધર નેમ ઓફ ડેવલપમેન્ટ, એવું થઈ જાય. ડેવલપમેન્ટ ને ડિસ્ટ્રક્શન જોડે થઈ જાય. શ્રીજી મહારાજે આ વ્યવસ્થા કરી, સંપ્રદાયના 2 દેશ કર્યા, 2 મંદિરો કર્યા, 2 ગાદી કરી, અને બહુ મોટા તડા પડી ગયા સંતોરી ભક્તોમાં. અમે લક્ષ્મીનારાયણ્યા,
અમે નર નારાણિયા હજી એ ચાલે જ છે. શ્રીજી મહારાજે વડતાલમાં સમયો કર્યો. મહારાજે કીધું કે આ સભામાં લક્ષ્મીનારાયણના કેટલા છે? આ બાજુ આવતારો, ડાબી બાજુ, જમણી બાજુ, અડધી સભા જમણી બાજુ. હવે નરનારાયણ વાળા કેટલા છે? અડધી સભા બાજુ. પછી મહારાજ બોલ્યા, હવે સ્વામિનારાયણ વાળા કેટલા છે અમારી પાસે આવો, કોણ બાકી રહ્યું? તો મહારાજ થપકો આપે છે કે મેં આ ગાદી, આ દેવો, આ મંદિરો ઝઘડા માટે નહીં, રિસ્પેક્ટ ઓલ, કોઈ કોઈનો અનાદર ન કરે એટલા માટે કર્યું છે. પણ ફોલો વન, કેવી સરસ મહારાજે વાત કરી. સમજુ સંતો હતા એ સમયના, હરિભક્તો સમજુ હતા, બધા સમજી ગયા. બિશપ હેબર પોતાના પુસ્તકમાં જે નોંધે છે, આ ઓરિજિનલ પુસ્તક સ્વામિનારાયણ મ્યુઝિયમ અમદાવાદમાં તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે પોતાના મ્યુઝિયમમાં મૂક્યું છે. આ કોટેશન વાંચવા જેવું છે. બહુ ટૂંકમાં એની બે નાની વાત કરીશ. બિશપ હેબર મૂળભૂત ગુજરાતને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા આવેલા. ગુજરાતમાં આવ્યા પછી, ગુજરાતનો અભ્યાસ કર્યા પછી, જો સ્વામિનારાયણ ખ્રિસ્તી ધર્મમાં આવી જાય તો આખા ગુજરાતને ખ્રિસ્તી બનાવવું એકદમ સરળ થાય, એટલે એ વિચારથી નડિયાદમાં અને ખેડામાં બે વાર મુલાકાત કરે છે મહારાજની. મહારાજ તો અંતર્યામી છે, ભગવાન છે, એની મેલી મુરાદને સમજી ગયા. પહેલો જ ઘા મહારાજે કેવો માર્યો, પહેલી જ મુલાકાત નડિયાદમાં થઈ ત્યારે મુસલમાન, કાઠી, કોળી, બારૈયા, રજપૂત અને રાવત આ છ જુદી જુદી જ્ઞાતિના આશ્રિત ભક્તોને સાથે લઈને મહારાજ ગયા. અને આવા આશ્રિતોને તિલક ચાંદલો છે, ઉજળા કપડાં છે, દિવ્ય જીવન છે, ચહેરા ઉપર તેજ છે. આવા આશ્રિતો સેવકોને જોઈ બિશપ હેબરે પૂછ્યું, કોણ છે? મહારાજે પરિચય આપ્યો, અલગ અલગ જ્ઞાતિના છે એમ કહ્યું. ત્યારે બિશપ હેબર હેબતાઈ જાય છે. એણે સાંભળેલું કે હિન્દુસ્તાનને તોડવા માટે આ જાતિ ભાતિનું ઝેર જો ઓકવામાં આવે તો જ આ લોકો તૂટશે. અને હજી એ ચાલે જ છે. તમે જુઓ છો, હિન્દુસ્તાનને તોડવા માટે આ એક જ જાતિવાદનું ઝેર હજી ઓકાઈ રહ્યું છે. તમે જુઓ તો ખરા કેટલું ભયંકર આ ઝેર છે, હજી એની કેટલી કાતિલ અસર છે. હમણાં હમણાંની ઘટનાઓ તમે બધા જાણો છો ગુજરાતની. આ બધા ભેગા એક સાથે તમારા આશ્રિત થાય? મહારાજે કહ્યું, તમે પૂછો. ત્યારે એ બધાને પૂછ્યું, એ બધા આશ્રિતોએ કહ્યું, સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી તેમણે અમને શીખવ્યું છે એકબીજાને ભાઈ ગણવા, સંપ અને સુહૃદ ભાવથી રહેવું, એટલે અમે બધા એકબીજાની સાથે હળી મળીને ભાઈની જેમ રહીએ છીએ. બિશપ હેબરને થયું, આવી ઉદાર ભાવના જ્યાં હોય ત્યાં મને અંદર જવાનો હવે માર્ગ મળવાનો નથી. હાથ ધોઈ નાખ્યા, ફરીવાર ખેડામાં એકવાર ટ્રાય કરી. પછી તેણે હિંમત ધારી ગયો, બ્રિટનમાં ગયો, પોતાના અનુભવના પુસ્તકો લખ્યા. એ સમયમાં શ્રીજી મહારાજની હાજરીમાં બ્રિટનમાં પુસ્તક લખાય અને એમાં ભગવાન સ્વામિનારાયણના દિવ્ય કાર્યના જે દર્શન એને કરાવ્યા છે આપણને એમ થાય. આપણે તો મહારાજને ભગવાન સર્વોપરી કહીએ, પણ એક વિધર્મી, એક વિદેશી માણસ, ભગવાન સ્વામિનારાયણ સમકાલીન માણસ અને મહારાજ વિશે આવું અનુભવ કરીને જે લખે છે ને, એ જ સિદ્ધ કરે છે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. આપણા ઉપનિષદોએ તો કેટલી સરસ વાત શીખવાડી. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. મે ધેટ બ્રહ્મન પ્રોટેક્ટ અસ બોથ ટીચર એન્ડ ડિસાઇપલ. મે ધેટ બ્રહ્મન નરિશ અસ બોથ. May we work in harmony with great vigor. વિદેશમાં એક વધારે વધારે ચર્ચાતી વાત છે વિન વિન થિયરી. મારું પણ સારું થાય, તારું પણ સારું થાય, મારું પણ ભલું થાય, તારું પણ ભલું થાય. કોઈનું બગાડીને આપણે ક્યારેય પણ આપણું ભલું કરી શકતા નથી. માણસનો એક સહજ સ્વભાવ, એટલો વિકૃત સ્વભાવ છે કે એને હંમેશા બીજાના દુઃખમાં જ સુખી થવાની આદત પડી ગઈ છે. બીજાના દુઃખમાં સુખી થવાની આદત પડી ગઈ છે અને બીજાના સુખમાં દુઃખી થવાની આદત પડી છે. આ સ્વભાવ જો બદલાઈ જાય ને તો બધું થઈ જાય. આ વિન વિન થિયરી જુઓ. પ્રાર્થના કરે છે ગુરુ, એમ કહે છે મારું પણ ભલું થાય, શિષ્યનું પણ ભલું થાય. શિષ્ય એમ કહે છે અમારું પણ ભલું થાય, મારા સદગુરુનું પણ ભલું થાય, બંનેનો ઉત્કર્ષ. સંગચ્છધ્વમ સંવદધ્વમ સમવો મનાંસી
जानताम देवा भागम यथा पूर्वे संजानाना उपासते। अवेदोना मंत्रो वॉक टुगेदर टॉक टुगेदर लेट योर माइंड्स एप्रेहेंड टुगेदर लाइक द देवास कंकर्ड एंड एक्सेप्टेड देयर पोर्शन ऑफ सेक्रिफाइस। શું આટલો સંપ મેં સાથે ચાલીએ સાથે બોલીએ સરખી વિચારધારા અમારા મન એક સરખા થાય અમારી વાણી એક સરખી થાય અમારા કદમ એક સરખા થાય અમારી દિશા એક સરખી થાય કેટલી સંપની ભાવના વૈદિક ઉપનિષદોમાં દર્શાવવામાં આવી છે। વૈદિક ઉદાહરણ જો આપવામાં આવે ને પણ આપણી પાસે સમય ઓછો છે પણ તેમ છતાં મુદ્દા એટલે લીધા છે તમને ખ્યાલ આવે થોડું યાદ રાખવા જેવું સમજી લેજો। આ વર્ષનું આપણું કેલેન્ડર એમાં ગુરુજીનું એક સૂત્ર મૂક્યું છે નોર્થ કેરોલિના ભૂપેન્દ્રભાઈ એમના ઘરે અમે ગયા એમણે વાત કરી એમનો ફ્રેન્ડ અમેરિકન એને ભૂપેન્દ્રભાઈએ કેલેન્ડર આપ્યું પેલો અમેરિકન માણસ આપણું કેલેન્ડર અને કેલેન્ડરમાં નીચે ગુરુજીનું સૂત્ર વાંચી એટલો ખુશ થયો એના ઘરમાં રાખ્યું છે એણે એમ કહ્યું આ એક સૂત્રની અંદર આખું બાઇબલ આવી જાય। પોતે ખ્રિસ્તી છે ચર્ચમાં નિયમિત જાય છે આમાં બધું જ આવી ગયું। કયું સૂત્ર? Praying and eating together once a day keeps the family bonded. દિવસમાં એકવાર સાથે બેસીને ભજન કરો એકવાર સાથે બેસીને ભોજન કરો તો તમારા પરિવારમાં સંપ રહેશે રહેશે ને રહેશે। ભજન અને ભોજન સાથે કરવાના છૂટ્યા તો બધું ગયું। અ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેજ ટુગેધર। તાંઝાનિયાના માજી રાષ્ટ્રપતિ જુલિયસ ન્યરેરે એણે એકવાર સ્ટેટમેન્ટ આપેલું સાંભળવા જેવું છે આ સ્ટેટમેન્ટ દાદા જાહેરમાં વ્યક્તિગત ભારતીય બુદ્ધિશાળી છે પણ તે બધા ભેગા થાય છે ને ત્યારે ભેંસની જેમ વર્તે છે। એક એક ભારતનો માણસ કેટલો બુદ્ધિશાળી છે તમે જાણો છો। આજે ગૂગલ એનો સીઈઓ કોણ છે? સુંદરમ પિચાઈ। માઇક્રોસોફ્ટ એનો સીઈઓ કોણ છે અત્યારે? સત્યમ નાંદેલા। ભારતીય લોકો ક્યાં ક્યાં પહોંચ્યા છે તમે થોડા ઊંડા ઉતરો ઇતિહાસમાં અત્યારે ક્યાં ક્યાં પહોંચ્યા છે યુરોપમાં જુઓ ફ્રાન્સમાં જુઓ જર્મનીમાં જુઓ ક્યાં ક્યાં જુઓ। સવાલ એક જ છે એકલો ભારતીય કામ કરી શકે છે સાથે મળી નથી કરી શકતા। અમેરિકામાં થોડા વર્ષો પહેલા એક બહુ સરસ સંશોધન થયું અને એમાં એક સારું સ્ટેટમેન્ટ કોઈ આપ્યું છે કે દુનિયાના 100 માણસ હોય એમાં 80 માણસ સાથે મળીને કામ કરી શકે એવા હોય પરંતુ તેમ છતાં એ સાથે મળીને કામ નથી કરી શકતા કારણ કે 100માંથી 80 જણા કામ કરવામાં સમર્થ હોવા છતાં એકાબીજા સાથે કામ લેવામાં સમર્થ નથી હોતા। એકાબીજા સાથે લેવામાં શું થાય? થોડું છોડવું પડે જતું કરવું પડે સામેવાળાને થોડો સ્વીકારવો પડે તો જ થાય ને। 100માંથી 80% આ કારણને લીધે કામ નથી કરી શકતા આમાં મોટા ભાગના ભારતીયો છે। કેવું સરસ કોઈએ કહ્યું છે આમ તો 16 કળા કહેવાય છે એનાથી વધીને આગળ જાઓ તો સંપૂર્ણ બધી જ વિકસિત હુનરો જે કહેવાય છે 64 કળાની અંદર આવી જાય પણ 64 કળા કરતા 65મી કળા છે હળી મળીને સાથે રહેવું તે પણ મોટા ભાગના માણસો ભૂલી જાય છે। એટલા માટે બુદ્ધિશાળી માણસો એને ઇન્ટેલિજન્ટ ફેલિયર કહે છે જે ભારતની નસલમાં છે। સંપીલું સામૂહિક જીવન જીવવામાં નિષ્ફળ થાય છે। મરીજ કહે છે બે જણા દિલથી મળે તો મિજલસ છે દિલ વિનાના લાખો મળે તેને સભા નથી કહેતા। ગની દહીવાલા કહે છે ના ધરા સુધી ના ગગન સુધી ના ઉન્નતિ કે પતન સુધી। અત્યારે તમે જો આકાશમાં ગ્રહ છોડે છે આકાશમાં ઉપગ્રહ છોડે છે પણ કોઈ બહુ સરસ લખ્યું ગ્રહ ઉપગ્રહ છોડવાની જરૂર નથી પૂર્વગ્રહ છોડેમાં બધું આવી જાય। ક્યાં મંગળ ઉપર જશું ક્યાં ચંદ્ર ઉપર જશું શું કરશું ત્યાં જઈને? ના ધરા સુધી ના ગગન સુધી ના ઉન્નતિ કે પતન સુધી ફક્ત આપણે જવું હતું એકમેકના હૃદય સુધી એ ન કરી શક્યા। ચંદ્ર સુધી માણસ પહોંચ્યો પણ પડોશીના હૃદય સુધી ન પહોંચ્યો હોય નથી એવું? હેનરી ફોર્ડ એટલા માટે કહે છે કમિંગ ટુગેધર ઇઝ બિગિનિંગ સ્ટેઇંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ વર્કિંગ ટુગેધર ઇઝ સક્સેસ। ખાલી ભેગા મળવું ભેગા બેસવું
સારી વાત છે, પણ એ સંપૂર્ણ નથી. સાથે રહેવું એ સારી વાત છે, પણ એટલાથી પૂરું નહીં થાય. પણ જો આપણે સાથે કામ કરી શકીએ ને તો આપણે સફળ છીએ. એમાં આપણી સફળતા સમાયેલી છે, એમાં સમૃદ્ધિ સમાયેલી છે, એમાં વિજય યશ સમાયેલો છે. સમજો છો ને તમે? મોટા ભાગના માણસો આ ગુમાવે છે. લોંગ ફેલો સરસ કહે છે, ઓલ યોર સ્ટ્રેન્થ ઇઝ ઇન યોર યુનિયન એન્ડ ઓલ યોર ડેન્જર ઇઝ ઇન ડિસ્કોર્ડ. તમારા સંપમાં જ તમારી બધી શક્તિ છે અને તમારા મત મતાંતરમાં જ તમારો બધો ભય છે. આજે આપણે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, સંપ એ જ શક્તિ, સંપ છે ત્યાં જ જંપ છે. સંઘે શક્તિ કલૌ યુગે, શક્તિ પણ ત્યાં છે. સંઘથી કાર્ય સાધિકા, કોઈ પણ કામ આપણે કરવું છે તો આ સંઘ, આવી સામૂહિક ભાવના જરૂરી છે. જીવવા માટે પણ આ ભાવના જરૂરી છે, પરિવાર માટે પણ આ ભાવના જરૂરી છે, કલ્યાણ માટે પણ આ ભાવના જરૂરી છે. એટલા માટે પૂજ્ય ગુરુજી જે વારંવાર વાત કરે છે, આ લોયાધામ આપણો પરિવાર છે. તો વાલા ભક્તો, તમારું ઘર, તમારું કુટુંબ ત્યાંથી લઈ ત્યાં લોયાધામ પરિવાર સુધી આપણે એક જ છીએ. માટે ગુરુજી વારંવાર કહે છે, એ સૂત્રને આપણે ઘરથી, આપણા પરિવારથી, પરિવારના બે ચાર માણસોથી આપણા જીવનમાં ઉતારી છેક આપણા આખા દુનિયાભરમાં ફેલાયેલ લોયાધામ પરિવારના ભક્તો સભ્યો સુધી આવી રીતે સંપીલું, આવી રીતે આત્મીય, આવી રીતે દિવ્ય જીવન જીવીએ કે શ્રીજી મહારાજને પણ એકવાર ધન્યવાદ આપવાનું મન થાય. અને શ્રીજી મહારાજ એક કામ કરવા માટે જ આ પૃથ્વી પર પ્રગટ થયા હતા. કળિયુગને એટલા માટે જ આશ્ચર્ય થયું કે કળિયુગે જોયું કે આવી આત્મીયતા જુદા જુદા કુળના જુદા જુદા ઘરના માણસોમાં ન હોઈ શકે, જે શ્રીજી મહારાજે કરી. તો આપણે પણ આવો ભક્તો, આવી પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાઈ, એક એક કુ કરે બખાણા, કલી જોઈ કે આશ્ચર્ય માના, આવી રીતે આપણે જીવીએ. બોલો ઘનશ્યામ મહારાજની.